નમસ્કાર, હું છું મિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના ફાટા તળાવથી કટોપોર બજારને જોડતા માર્ગ પર પૂરના પાણી ઓસરીને 12 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી. અમરાવતી નદીના પૂરે જૂના કાસિયા ગામના દત્ત ગુપ્તવાસ અને ખેડૂતોની મહામૂલી જમીન ગરક કરી. 7 જેટલા ઘટાદાર આંબા પણ ધોવાણમાં ગયા. 2 વર્ષ પૂર્વે અહીં ધરતીપુત્રોની 100 વીંગા કરતા વધુ જમીન અમરાવતીમાં ગરક થઈ હતી. ગત રોજ પણ આજુબાજુના ખેતર મળી 30-50 વીંગા જમીન પાણીમાં ગરક થઈ જતા ભક્તોમાં ભારે નિરાશા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્લમ અને સોસાયટી વિસ્તારોમાં સફાઈ અને પાવડરના છંટકાવની કામગીરી શરૂ. ધોધમાર વરસાદના પગલે સ્લમ વિસ્તાર અને નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. ભરૂચ જિલ્લામાં આવેલ થામ ગામના 8 વર્ષીય બાળક વરસાદી નહેરમાં ડૂબ્યો. નહેરના પાણીને જોવા જતા પાણીમાં ડૂબી ગયો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને શોધી બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલ્યો. અંકલેશ્વરમાં રિક્ષામાં સવાર મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરીને ભાગતી ગેંગને ઝડપી પાડતી એલસીબી. ભરૂચમાં ફાટા તળાવથી કટોપોર બજારને જોડતા માર્ગ પર પૂરના પાણી ઓસર્યાને 12 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે. ભરૂચ શહેરમાં ગતરોજ વરસેલા 7.5 ઇંચ વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેમાં ભરૂચના ફાટા તળાવથી કટોપોર બજાર સુધીના માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા. છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસરી ગયા છે, પરંતુ આ વિસ્તારમાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી રહી છે. આ વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, તો માર્ગો બિસ્માર બન્યા છે. પૂરના પાણી ઓસર્યા છે તેના 12 કલાકથી વધુનો સમય થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. સાફ સફાઈ ન કરાતા વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે. આ વિસ્તારનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો, પરંતુ વારંવાર વરસાદી પાણી ભરાઈ જતાં માર્ગ વધુ બિસ્માર બન્યો છે. નગરસેવા સદનને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેઓના પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. રોડ કપ જલ્દ સે જલ્દ રોડ બનાવો. અમારે ફહીમભાઈ કે ઇધર બહોત મહેનત કરતે, લેકિન ઇનકો ભી કોઈ સહયોગ ચાહીએ સરકાર કા. આપ જલ્દ સે જલ્દ રોડ બનાવો, યહાં હમકો આને જાને મેં ભી બહોત દિક્કત રહેતી. ઓર યે તો મેઇન બજાર હૈ, કતુપુર બજાર કા ગાંધી બજાર, યે યહીં સે પાડા તલાવ સે સ્ટાર્ટ હોતા હૈ. સાહેબ જલ્દ સે જલ્દ બનાને કી કોશિશ કરના, એક યે સિનિયર સિટીઝન કી આપસે અપીલ હૈ, જલ્દ સે જલ્દ ઇસકા કામ ચાલુ કરો. ફહીમભાઈ બોલતા સાફ સફાઈ પે ભી ધ્યાન દો, ઇનકી બડી મહેરબાની હૈ, ઇતને ટાઈમ સે યહાં પર કામ કર રહે હૈ. અબ જલ્દ સે જલ્દ રોડ કા સુધારા કરો, ઓર બ્લોક ડાલ કે રોડ કા કામ શરૂ કરો. સર ઇતની રિક્વેસ્ટ આપ લોકો સે, યે નીચલે વિસ્તાર મેં આપ લોગ ધ્યાન હી નહીં દે રહે હૈ. વિસ્તાર કા નહીં હોતા હૈ, મંજૂર હો ગયા, લેકિન આ યે કામ 3-4 સાલ સે બન નહીં રહા હૈ. આપ જલ્દ સે જલ્દ બનાને કી કોશિશ કરના, ઓર આપ દેખ રહે હૈ ને બજાર કી ક્યા હાલત હૈ. યે મેઇન બજાર હૈ કતુપુર બજાર, કારોબાર ભી ઇસી વજહ સે સબ ખતમ હો ગયા. કલેક્ટર સાહેબ સે ભી અપીલ હૈ, DSP સાહેબ સે ભી અપીલ હૈ, મામલેદાર સાહેબ સે ભી અપીલ હૈ, રિક્વેસ્ટ કર રહા હું સિનિયર સિટીઝન કી વજહ સે. અમરાવતી નદીના પૂર્વે જૂના કાસિયા ગામના દત્ત ગુપ્તવાસ અને ખેડૂતોની મહામૂલી જમીન ગરક કરી જવા પામી હતી. આજુબાજુના ખેતર મળી 30-50 વીઘા જમીન પાણીમાં ગરક થઈ જતા ભક્તોમાં ભારે નિરાશા જોવા મળી છે. નારેશ્વરના દત્ત અવતારી પરમ પૂજ્ય રંગવદૂત બાપજીના ગુપ્તવાસ આંબાવાડીની જમીન 4 વીંગાથી વધુ જમીન એક જ રાતમાં ગરક થઈ ગઈ હતી. 7 જેટલા ઘટાદાર આંબા પર ડૂબાણમાં ગયા હતા. 2 વર્ષ પૂર્વે અહીં ધરતીપુત્રો 100 વીંગા કરતા વધુ જમીન અમરાવતીમાં ગરક થઈ હતી, નર્મદા નદીમાં વિલીન થઈ હતી. ગત રોજ પણ આજુબાજુના ખેતરો મળી 30-50 વીંગા જમીન પાણીમાં ગરક થઈ ગઈ છે. પરમ પૂજ્ય રંગવદૂત બાપજીની ગુપ્તવાસની જમીન પાણીમાં ગરક થઈ જતા ભક્તોમાં ભારે નિરાશા ફેલાય છે. નેત્રંગ વાલિયા અને અંકલેશ્વરમાં પડેલ ધોધમાર વરસાદે અમરાવતી નદીને વર્ષો બાદ ગાંડીતૂર બનાવી દીધી છે, જેમાં પશુ તણાઈ જવા સાથે રોડ પણ ધોવાઈ ગયા છે. આ વચ્ચે વધુ એક ભયાવહ દ્રશ્ય સામે આવ્યા હતા. નર્મદા નદીમાં જ્યાં અમરાવતી નદી વિલીન થાય છે તેવા મુખ્ય પ્રદેશમાં ખેડૂતોની મહામૂલી જમીન અમરાવતીના નીર ભરખી ગઈ છે. એક જ રાતમાં 30-50 વીંગા જમીન પાણીમાં મહામૂલા પાક સાથે ગરક થઈ જવા પામી છે. ગતરોજ બનેલી ઘટનામાં દત્ત પરિવાર માટે આસ્થાનું કેન્દ્ર એવા નારેશ્વરના દત્ત અવતારી પરમ પૂજ્ય રંગવદૂત બાપજીના ગુપ્ત એકાંતવાસની આંબાવાડી સુધી ધોવાણ પહોંચતા આશ્રમની આંબાવાડીના 7 જેટલા આંબા સાથે 4 વીંગા કરતાં વધારે જમીન પાણીમાં ગરક થઈ જવા સાથે અમરાવતીના નીર આશ્રમ તરફ
30 ફૂટ અંદર સુધી જમીન ધોવાણ સાથે પ્રવેશ્યા હતા, જેને લઈ આશ્રમ ખાતે રહેતા પૂજક વસાવા પરિવાર ભારે ચિંતામાં મુકાઈ જતા ભયભીત બની ઉઠ્યા હતા. ખાસ કરીને નારેશ્વરના દત્ત અવતારી પરમ પૂજ્ય રંગવદૂત બાપજીના ભક્તોનું ખૂબ જ આસ્થાનું સ્થાન હોવાથી સરકારી તંત્રમાં જે તે વિભાગને તાત્કાલિક વરસાદી પાણી તથા અમરાવતી નદીના રેલના પાણીથી વધુ નુકસાન નહીં થાય તે અંગે યોગ્ય પગલાં લેવા દત્ત પરિવારના ભક્તો દ્વારા માંગ કરાઈ હતી. ભક્તો માટે આ સ્થળની પાસે આવેલ આંબાવાડીમાં પરમ પૂજ્ય શ્રી રંગવદૂત બાપજી એકાંત અને પવિત્ર જગ્યા હોવાથી 1968ના વર્ષમાં અજ્ઞાત અવસ્થામાં આંબાવાડીમાં 23 દિવસ સુધી રહ્યા હોવાથી હાલના દિવસોમાં ભક્તો દર્શન તથા પાઠ પૂજા કરવા માટે પવિત્ર સ્થળે આવતા હોવાના કારણે વરસાદના પૂરના પાણીથી થતા નુકસાનમાંથી ઉગારવા સરકારી તંત્ર તરફથી તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માંગ કરી રહ્યા છે. અગાઉ પહેલાં છેલ્લા વર્ષોમાં નર્મદા નદી પૂર અને અમરાવતી નદીના કારણે પણ આ જ પાણીથી જૂના કાસિયા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં ખૂબ નુકસાન થયું હતું. તે સર્વે બાબતને ધ્યાનમાં લઈ યોગ્ય કરવા વહીવટી તંત્ર સમક્ષ માંગ મુકાઈ છે. મારું નામ વસાવા છે. હું જૂના કાસિયા ભરૂચ. આજે તમે જોઈ રહ્યા છો મારી અમરાવતી ખાડી છે. એના વહેણથી ખેડૂતોની જમીન અસંખ્ય ખેડૂતોની જમીન જતી રહી છે. કેટલા વિંગા હશે આશરે ઘણી જમીન જતી રહી છે ને હજુ પણ ચાલુ જ છે એનું ખોડાણ. એટલે આ ખોડાણ બંધ થાય એની અમે સરકારની 20 વર્ષની હું રજૂઆત કરું. અમે કલેક્ટર સાથે મુલાકાત કરી આ ખાડીનો કે એનો કોઈ નિકાલ કરો. અમે ધારાસભ્ય દર વર્ષે જોવા આવતા કે આનું કઈ કરીએ. આજે 20 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા, કઈ નિકાલ નથી આવતો. અમારી સરકારને કે આ વાત છે કે આશ્રમ છે બાપજીનું, અવધૂત દાદાનું આશ્રમ છે. હવે એની નજીક વચ્ચે બાપજીનું એની અમને ચિંતા છે. અમારી જમીન જે અમારી છે અમારી જમીન પણ જશે. એટલે આનો કોઈ નિકાલ સરકાર લાવે તાત્કાલિક ધોરણે તો અમે એની દાવત અનુભવીએ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્લમ અને નીચાણવાળી સોસાયટીઓમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થતાની સાથે 3 ટીમો બનાવી યુદ્ધના ધોરણે સાફ સફાઈ અને પાવડરના છંટકાવની કામગીરી હાથ ધરાઈ હતી. અંકલેશ્વર તાલુકામાં 2 દિવસથી વરસેલ મુસળધાર વરસાદના પગલે શહેરના સ્લમ વિસ્તાર અને હાંસોટ રોડ પર આવેલ નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. નગરપાલિકા દ્વારા ટીમો બનાવી વરસાદી પાણી ભરાયેલ વિસ્તારોમાં પહોંચી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે વરસાદે વિરામ લેતા સ્લમ સોસાયટી વિસ્તારોમાં ભરાયેલ પાણી ઓસરતાની સાથે જ નગરપાલિકા દ્વારા 3 ટીમો બનાવી યુદ્ધના ધોરણે સાફ સફાઈ અને પાવડરનો છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાલિકાના સેનેટરી વિભાગના ચેરમેન સુરેશ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા સ્ટાફ સાથે આ વિસ્તારોમાં હાજર રહીને પાવડરનો છંટકાવ કરાવ્યો હતો. અંકલેશ્વરમાં ભારે વરસાદના કારણે જે પણ સોસાયટીઓ સ્લમ વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા અને ત્યારબાદ જ્યાં જ્યાં પાણી ઉતરી ગયા છે એવા વિસ્તારોમાં અમે સોસાયટી અને સ્લમ વિસ્તારોની અંદર સાફ સફાઈ તેમજ યુદ્ધના ધોરણે પાવડરનો છંટકાવ કરી અને અમે આ નિકાલ કરીએ છીએ. અમારી સેનિટેશનની 3 જેટલી ટીમો અલગ અલગ વિસ્તારોમાં હાલ કાર્યરત છે અને અમે આ કાર્ય સતત કરીશું અને આ કાર્યમાં અંકલેશ્વરની પ્રજા અમને સહકાર આપે એવી અમે વિનંતી કરીએ છીએ. ભરૂચના થામગામનો 8 વર્ષીય બાળક વરસાદમાં નહેરમાં પાણી જોવા માટે ગયો હતો. આ દરમિયાન તે નહેરમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. સ્થાનિક પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ભરૂચ જિલ્લામાં ગતરોજ પડેલ 7 ઇંચ મુસળધાર વરસાદના કારણે ભરૂચના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં નદી, નાળાઓ, તળાવ અને નહેરો છલોછલ છલકાઈ ગયા હતા. ગતરોજ ભરૂચ તાલુકાના થામ ગામનો 8 વર્ષીય મોહમ્મદ હુસેન મંસૂરી વરસાદી માહોલમાં નહેરમાં પાણી જોવા માટે ગયો હતો. આ સમય દરમિયાન તે પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને શોધવાની કવાયતમાં લાગી ગયા હતા. જોકે ભારે જહેમત બાદ મોહમ્મદ હુસેન મંસૂરીનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયરની ટીમે તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને આ મામલે તાલુકા પોલીસને મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલમાં મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે 8 વર્ષીય મોહમ્મદ હુસેનના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
અંકલેશ્વરમાં મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરીને ભાગતી ગેંગને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડી હતી. હાંસોડ રોડ પર સેફ્રોનથી રિક્ષામાં બેઠેલી મહિલાની નજર ચૂકવી સોનાની ચેઇન તોડી લીધી હતી. ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં એક મહિલા સહિત 4 ઈસમોને ઝડપી પાડી સોનાની ચેઇન, મોબાઈલ અને રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલ સાય સુમન સોસાયટીમાં રહેતા હંસાબેન કાપડિયા ગત તારીખ 23 જુલાઈના રોજ બપોરના અરસામાં સેફ્રોનથી મોદીનગર વચ્ચેના રોડ પર રિક્ષાની રાહ જોઈને ઊભા હતા. દરમિયાન એક રિક્ષા આવી ઊભી રહેતા તેમાં 3 ઈસમ અને એક મહિલા બેઠા હતા. તેઓ તે રિક્ષામાં બેઠા હતા તે દરમિયાન તેમની નજર ચૂકવીને રિક્ષામાં સવાર ઈસમો 2 તોલાની સોનાની ચેઇન તોડી લીધી હતી અને હંસાબેનને ઉતારી ફરાર થઈ ગયા હતા. આ અંગે હંસાબેન કાપડિયાએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જે અંગે ભરૂચ એલસીબી પોલીસની ટીમે પણ તપાસ શરૂ કરી રિક્ષા અને તેમાં સવાર ઈસમોના વર્ણનના આધારે ટેકનિકલ સર્વેલન્સ સાથે સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ રિક્ષા જૂના બોરભાઠા ગામ તરફ ગઈ હોવાની માહિતી મળતા એલસીબી પોલીસે જૂના બોરભાઠા ગામ પાસે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. દરમિયાન વર્ણન મુજબની રિક્ષા આવતા રોકી તપાસ કરતા સોનાની તુલસી માળા મળી આવી હતી. પોલીસે રિક્ષામાંથી અમરેલીના ભરત મગન સોલંકી, મૂળ સુરેન્દ્રનગર અને હાલ અંકલેશ્વરના મીરાનગરમાં રહેતા તાતાભાઈ વાઘરી, ભરૂચ નવા બસ ડેપો ઝુંપડપટ્ટીમાં રહેતા સંજય રાઠોડ અને મૂળ ભાવનગર જિલ્લા અને હાલ ભરૂચમાં રહેતી રેખા ગોપાલ ચુડાસમાને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 1,26,600 કિંમતની સોનાની તુલસીમાળા અને 40,000 રિક્ષા તેમજ 5 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 1,87,000 મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા. શહેર પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડાઓને પગલે સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતાર જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ પર મસમોટા ખાડાઓને પગલે સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતાર જોવા મળી હતી. જ્યારે વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદી સમસ્યા ઉદ્ભવી છે. તેવામાં જિલ્લા ટ્રાફિક પોલીસ જવાન આમલાખાડીના બ્રિજ પાસે ખડેપગે ટ્રાફિક મેનેજ કરતા નજરે પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમલાખાડી બ્રિજ ઉપર પડેલ ખાડાઓનું યોગ્ય પુરાણ કરવામાં આવે તે જરૂરી છે. ખરોડ અંડરપાસ બ્રિજ પાસે નેશનલ હાઈવે ધોવાયો હતો. હાઈવે પર પડેલા અસંખ્ય મસમોટા ખાડાને લઈને વાહન વ્યવહાર ખોળવાયો હતો. વાહનની કતાર વચ્ચે NHI અને બ્રિજ ઇજારદાર દ્વારા ગાબડા પૂરવા તેમજ રોડ લેવલ કરવાની કવાયત શરૂ કરાઈ હતી. અંકલેશ્વરમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર પર 3 સ્થળે વાહન વ્યવહાર ખોળવાતા ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ખોરંભે ચડી હતી. ખરોડ ચોકડીથી કેબલ બ્રિજના 35 કિલોમીટર માર્ગ પાસ કરવા માટે વાહન ચાલકોને 12-15 કલાક લાગી રહ્યા છે. વરસાદ વચ્ચે એક તરફ માંડવા નજીક અમરાવતી નદી પાણીએ માર્ગ વાહન વ્યવહાર અવરોધ્યો છે તો બીજી તરફ વાલિયા ચોકડી નજીક આંબલાખાડી સાંકડા બ્રિજે સ્થિતિ બગાડી છે. આ વચ્ચે છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને લઈ અંકલેશ્વરની હાલત બદતર થઈ ગઈ છે, જેમાં ખરોડ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર હાલ અંડરપાસ બ્રિજ નિર્માણાધીન છે, જે વચ્ચે મુસળધાર વરસાદમાં એપ્રોચ રોડ તૂટી ગયો છે અને મસમોટા ગાબડા પડતા ભારદારી વાહનોએ ભારે મુશ્કેલી વચ્ચે માર્ગ પસાર કરવો પડી રહ્યો છે. મસમોટા ખાડાઓને લઈને વાહન વ્યવહારની ગતિ મંદ પડતા અંતે વરસતા વરસાદ વચ્ચે NHI દ્વારા માર્ગના ખાડા પૂરવા સાથે રોડ લેવલ JCBની મદદથી કર્યું હતું ને માર્ગનું એક તરફ સમારકામ સાથે સ્થાનિક પોલીસની મદદથી વાહન વ્યવહારનું નિયમન કરાયું હતું. વરસતા વરસાદ વચ્ચે માર્ગનું ધોવાણને લઈને ટ્રાન્સપોર્ટેશનને માઠી અસર થઈ હતી. અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર એક સાથે 3-3 મગર નજરે પડ્યા હતા. ભૂતમામાની ડેરી સામે વર્ષોથી અડીંગો જમાવી બેઠેલા મગર 3 મહિના બાદ પુનઃ એક સાથે આવતા લોકો જોવા ટોળે વળ્યા હતા. ભરૂચ અંકલેશ્વર રોડ પર પુનઃ અંકલેશ્વર છાપરા પાટિયા અને ભૂતમામાની ડેરી વચ્ચે એક સાથે 3 મગર ખાડીમાં લટાર મારતા જોવા મળ્યા હતા. મગર છીછરા પાણી ખાડીમાં કિનારે ચાલતા ચાલતા જતા જોવા મળ્યો હતો. શિકારની શોધમાં ફરતો મગર કિનારે નજરે પડતા લોક ટોળા જામ્યા હતા. 3 મહિના બાદ છેલ્લા 3 દિવસ પહેલા અનરાધાર વરસાદ બાદ મગર બહાર આવી તડકો કરતો નજરે પડ્યો હતો. અગાઉ વન વિભાગ દ્વારા પાંજરા મૂકી ભયસૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આજરોજ પુનઃ મગર નજરે પડતા વન વિભાગ અને જીવદયા પ્રેમી દ્વારા સ્થળ તપાસ શરૂ કરી મગર પર વોચ શરૂ કરી હતી. એક સાથે 3-3 મગરની હયાતી અહીં જોવા મળી રહી છે, જેને લઈ સ્થાનિક લોકોમાં ભય સાથે ભૂતમામા ડેરી સામે જાણે મગરનું અભયારણ્ય ઊભું થતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ નીલકંઠ વિલાથી દીવા ગામને જોડતા માર્ગ ઉપર પાણીનો ભરાવો યથાવત રહેતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અંકલેશ્વરમાં વરસેલ મુસળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં સેફ્રોનથી દીવા જતા માર્ગ ઉપર આવેલ સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે મોટાભાગની સોસાયટીમાંથી પાણી ઓસરી ગયા હતા, ત્યારે આ રોડ પર આવેલ નીલકંઠ વિલા સોસાયટીથી દીવા ગામ તરફ જતા માર્ગ ઉપર પાણીનો કોઈ નિકાલ ન થતાં પાણીનો ભરાવો યથાવત રહ્યો હતો. ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, ત્યારે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીનો નિકાલ કરે તેવી લાગણી પ્રવર્તી છે. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીથી જલારામ સ્કૂલ માર્ગ ઉપર પાણીનો ભરાવો યથાવત રહેતા રહીશો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અંકલેશ્વરમાં વરસેલ મુસળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં સેફ્રોનથી દીવા જતા માર્ગ ઉપર આવેલ સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મોટાભાગની સોસાયટીમાંથી પાણી ઓસરી ગયા હતા, જ્યારે આ રોડ પર આવેલ વૃંદાવન સોસાયટી તેમજ જલારામ સ્કૂલ જતા માર્ગ ઉપર પાણીનો કોઈ નિકાલ ન થતાં પાણીનો ભરાવો યથાવત રહેતા રહીશો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી છે. આમોદમાં ખાબકેલા વરસાદના પગલે માર્ગો પર પાણી ફરી વળતા તારાજી સર્જાઈ હતી. આમોદની સરકારી કોર્ટ કચેરીથી આમોદ ગામ તરફ આવતા માર્ગ પર મેઘરાજાના વરસેલા વરસાદને પગલે સમગ્ર પંથકમાં પાણી ભરાઈ ગયું હતું. આમોદથી નવા દાદાપોર નવા વાડિયા તરફ જતા માર્ગ પર પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિના પગલે સ્ટોર બંધ થઈ ગયા હતા, જ્યારે આમોદની ભીમપુરા ગામ તરફ જતા માર્ગ પર મહાકાય કદાવર વૃક્ષ ધરાશય થતા માર્ગ બંધ થઈ ગયો હતો. આમોદ નગરપાલિકાથી આમોદ મામલતદાર તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા તંત્ર દ્વારા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો, જ્યારે આમોદ સિવિલ કોર્ટથી આમોદ ગામ તરફ જતા માર્ગ પર વરસાદનું પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો, જ્યારે આમોદ ગામથી ભરૂચને જોડતા પાછળના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ બંધ થઈ ગયો હતો. આ પાણી 5-7 વર્ષની આ અમારી લાઇફટાઈમમાં પહેલી વાર જોયું છે કે આ પાણી આવેલું છે. તે પણ પેલો વેરે માતાના મંદિરે જે બંધ કરેલું છે બધું માટોરી ખોલાઈ દીધું, આ એ બધા ખેતરોનું પાણી રિટર્ન માર્યું છે. કાંસો બંધ કરીને જે ચોમાસાની અંદર એમને જે સાફ સફાઈ કરવાનું હોય એ સાફ સફાઈ કદાપિ કરી નથી, જે એને ઊંડી કરવાની હતી તે ઊંડી તો કરી જ નથી. અંદર બાવળિયા અને બધું બી પડેલું હતું, એ બાવળિયાથી બધા જે કચરો જાય છે એ બધું જામ થઈ જાય છે. એ જામ થાય એના પાણી કઈ જાય એ બધું પાણીનો નિકાલો ને જે પેલો કોક મોટો કરેલો હતો તેને કૂડીને એને એ કરી દીધું. એ બધું ખેતરનું પાણી છે આ એની અંદર કૂડીને બધું પાણી આ બાજુ રિટર્ન માર્યું છે. સરભાન નું બધું પાણી, સરભાન લગી નું જે ખેતરો નું પાણી છે તે બધું પાણી આ બાજુ જ આવે છે. પાલેશ નગરમાં ભારે વરસાદ ખાબકતા જેટકો સબસ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા DGVCL કચેરીનું કામકાજ ખોરવાયું હતું. સબસ્ટેશન સંકુલમાં ગોઠણસમા પાણી નજરે પડ્યા હતા. ભરૂચના પાલેજ નગર સહિત પંથકમાં ગતરોજ વરસેલા ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પાલેજ નગરના મધ્યમાં આવેલ તળાવ પણ વરસાદી પાણીથી ભરાઈ જવા પામ્યું હતું, તો બીજી તરફ પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં પૂર્વ દિશામાં આવેલ જેટકો સબસ્ટેશનમાં આજુબાજુની સીમમાં વરસાદી પાણી ધસી આવતા સબસ્ટેશનના સંકુલમાં વરસાદી પાણી ભરાઈ જતા વીજ ગ્રાહકો સહિત DGVCL સ્ટાફ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છે. મીડિયાકર્મીઓએ જેટકો સબસ્ટેશનની મુલાકાત લેતા સબસ્ટેશન સંકુલમાં ગોઠણસમા પાણી નજરે પડ્યા હતા અને જેટકોના કર્મીઓ ગોઠણસમા પાણીમાં બહાર નીકળતા નજરે પડ્યા હતા. દર વર્ષે જેટકો સબસ્ટેશનમાં વરસાદી પાણી ભરાતા કપરી પરિસ્થિતિનું સર્જન થાય છે. પાણી ઓસર્યા પછી DGVCL કચેરીનું કામકાજ પૂર્વવત થશે. હાલ તો વરસાદી પાણી ભરાતા વીજ ગ્રાહકો સહિત DGVCLના કર્મીઓ કપરી પરિસ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના ફાટા તળાવથી કટોપોર બજારને જોડતા માર્ગ પર પૂરના પાણી ઓસર્યાને 12 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ પરિસ્થિતિ બદતર જોવા મળી. અમરાવતી નદીના પૂરે જૂના કાસિયા ગામના દત્ત ગુપ્તવાસ અને ખેડૂતોની મહામૂલી જમીન ગરક કરી. 7 જેટલા ઘટાદાર આંબા પણ ધોવાણમાં ગયા. 2 વર્ષ પૂર્વે અહીં ધરતીપુત્રોની 100 વીંગા કરતા વધુ જમીન અમરાવતીમાં ગરક થઈ હતી. ગત રોજ પણ આજુબાજુના ખેતર મળી 30-50 વીંગા જમીન પાણીમાં ગરક થઈ જતા ભક્તોમાં ભારે નિરાશા.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્લમ અને સોસાયટી વિસ્તારોમાં સફાઈ અને પાવડરના છંટકાવની કામગીરી શરૂ. ધોધમાર વરસાદના પગલે સ્લમ વિસ્તાર અને નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. ભરૂચ જિલ્લામાં આવેલ થામ ગામના 8 વર્ષીય બાળક વરસાદી નહેરમાં ડૂબ્યો. નહેરના પાણીને જોવા જતા પાણીમાં ડૂબી ગયો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને શોધી બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલ્યો. અંકલેશ્વરમાં રિક્ષામાં સવાર મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરીને ભાગતી ગેંગને ઝડપી પાડતી એલસીબી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.